નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા મણિલાલજી હતા. એ મણિલાલ પોતાના ઘર તરફ જાય છે, જે વિચારે છે એમાંથી એક પણ કામ થતું નથી. એ ઉદાસ થઈ જાય છે. બારીમાંથી અવાજ આવે છે કે મણિયો તો ક્યાંનો મળી ગયો છે, તું પણ જા, મણિયાવાળો ના જોયો હોય તો અહીંથી નીકળ. તો પોતાના ઠેલો લઈને જ્યારે પાછો વળે છે મણિભાઈ, ત્યારે પાછા વળેલા મણિભાઈ પહેલાં કૂતરા જે હોય છે એને ખાવા માટે કાંઠિયાનું પડીકું લીધું હોય છે, એ કૂતરાને નાખી દે છે. કૂતરા પણ આભાર વસવાને પહેલાં કાંઠિયા શોધે છે, પણ તે મોડામાં ખાતા નથી. હવે આવે ઠીક ત્યારે તમે જાઓ અપાર ખેતથી મણિભાઈએ પાછું વળીને જોયા વગર બાપ દાદાનું મોલ કાયમ માટે છોડી દીધું. હવે મણિભાઈ પણ ત્યાંથી કાયમ માટે જતા રહે છે. એને સમજાતું ન હતું કે શું કરવું. સત્યાગ્રહી આવે વખતે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજવા જોઈએ, પેલું શું હા હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા હતા? એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિફરે કે પછી કોઈના નહીં. લાખ સમજાવો તોય બધું પથ્થર ઉપર પાણી. કંઈ નહીં, પોતે સાબરમતી ચાલુ જશે, આશ્રમમાં રહેશે, રેટ્યો કાશે, દેશ સેવા કરશે, નહીંતર પાછો સત્યાગ્રહ કરીને જેલમાં જશે. શું કહે છે કે ગાંધીજીને ક્યાં બધી ખબર હતી? હવે પોતે ક્યાં જશે? સાબરમતી આશ્રમમાં ગાંધીજી પાસે જશે, રેટ્યો કાપશે, ત્યાં રહેશે, અને જો ત્યાં નહીં રાખે તો સત્યાગ્રહ કરીને પાછો જેલમાં જશે. આ વખતે ડાયો થશે, કોઈનો કોઈના પર હાથ નહીં ઉપાડે. વેરીભાઈને જો એમ લાગતું હોય કે એમનો મળ્યો મરી ગયો છે, તો પોતાના મનથી પણ બાપ પોચીનથી માં સાંભળી ગળે સોપારી જેવો ગોળ ડૂંચો ભરાયો અને આંખ ભીની થઈ ગઈ. માએ પણ બારણું ન ખોલ્યું. એને એવું લાગતું હશે કે મારા બાપને માટે કે હું મરી ગયો છું તો ઠીક છે, પણ માએ પણ બારણું ન ખોલ્યું. મગજ બેર મારી ગયું હતું, પણ પગને એમને પોતાની આગવી સૂઝ હતી. રસ્તામાં એને જોયું, ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખાતા હતા અને નહોતા દેખાતા. ચોરે એને બાળપણનો ભાઈબંધ મુગન્યો બેઠો હતો. ચોરે એટલે કે ગામની સીમ હોય ત્યાં વચ્ચે ચોરો હોય ત્યાં મુગન્યો બેઠો હતો. એક વાર તો મણિભાઈને જોઈને ઉત્સાહથી ઉઠ્યો એ ખરું, પણ પછી પાછો બાજુમાં બેઠેલા વડીલો બેસી ગયો. એનો ફ્રેન્ડ હતો, એ ફ્રેન્ડ ઊભો થયો, પણ બધા બાજુમાં વડીલો બેઠા હતા એટલે તે મળવા ગયો નહીં. મણિભાઈ નિર્લભ ભાવે ગામ છોડીને બહાર નીકળ્યો. સામેથી કોઈક આવતું હતું, બોલ્યું, ચ્યો હેડિયા સુધરણા. મણિભાઈએ જવાબ ન આપ્યા, આગળ ચાલ્યો ગયો. પછી આસ્તેથી મનમાં ગુંડાળા જાગ્યા. સાથી પહેલાં એ સુધરણાનું નામ લીધું, ત્યાં તો કોઈ સગાવાળું નહોતું રહેતું. હવે કોકે એને એવું કીધું, ક્યાં ચાલ્યા સુધરણા? તો ત્યાં તો કોઈ સગાવાળું રહેતું નહોતું કે છે, પણ પાછા વળવાની કોઈને કંઈ પૂછવાની વૃત્તિ ન જાગી. એ તો સારું થયું કોઈ જોઈતા રહ સામે મળ્યા. એ ન મળ્યો હોત તો મણિભાઈ સીધો સાબરમતી જ પહોંચી ગયો હોત, પણ જોઈતો મળ્યો. જોઈતા એ બધી વાત કરી અને મણિભાઈ સુધરણાની વાતે ચાલ્યા. વાત એટલે રસ્તે એમને કહ્યું કે જોઈતારામ મળ્યા. જોઈતારામે એને સુધરણાનું બધું આમ ઠેકાણું આપ્યું. હજી એને બધું માન્યામાં નહોતું આવતું. હીરા એકલી ઘરમાંડીને રહે, અરે એ બને જ કેવી રીતે? પણ બન્યું હતું, સાવ નાનું ઘર હતું. પાટીદાર મોલ્લાને છેડે છેવાડે આંગણામાં ભેંસ હતી. સામો કાથીનો ખાટલો હતો, એના ઉપર બેટી હીરા રાવજીને રમાડતી હતી. મણિભાઈને જોઈને સપાટી ઊભી થઈને સામે દોડી. મણિભાઈ સ્પર્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યો. ખાદીની જાડી દોડવેલી સાડી અને દાગીના વગર દયા હીરા છે. હવે એ સુધરણા જાય છે ત્યાં હીરા એકલી રહે છે. એના પોતાના છોકરાને રમાડતી હોય છે, બેટરી હોય છે, અને જેવો આ મણિભાઈને જોવે છે એ ઊભી થઈને જાય છે. એને ખાદીની સાડી પહેરી હતી, દાગીના તો કંઈ પણ નહોતા પહેર્યા, એટલે એને એવો વિચાર આવે છે કે તું આ હીરા છે. જો ઈશ્વરિયા છો તાકી તાકીને પણ તું લે, હું જ ને નથી વર્તાતી. વર્તાતી એટલે દેખાતી, વર્તાતી એટલે દેખાવું. તારા ઘરે ના ક્યાં ગયા? ડોબું આકાશમાંથી આવ્યું હશે નહીં તારે. પણ એ બધી વાત પછી પહેલાં બેસો, પાણી બાણી પીવો. આય આય કેવા થઈ ગયા છો સાવ? એ બધું પછી વાત કરું, પહેલાં બેસો, પાણી બાણી આપું, કેવા થઈ ગયા છો?
पति पत्नी मळ्या बधी वातो थई बाप ने जो कुमीने नाना ने पड विवक ने ने हीराना पियरिया ए लीधेला वरण ने ए ए बधी પણ મનીભાઈના મનમાં કૌતુક મળતું ન હતું. પોતે તો જાણે કે એવા મોટા મોટા માણસને મળ્યો એ કેવું બધું જાણી આવ્યો અને બદલાયેલો, પણ આ હીરા એને કોને આ શીખવાડ્યું, એ ક્યાંથી આટલી સાહસિક થઈ શકી. હીરાએ તો જાણે ટૂંકો એક જ જવાબ, જ્યાં તમે ત્યાં હું. લે હું તો બધે બહાર ગયો, બધે મોટા મોટા માણસને બધું મળ્યો ને હું બદલાઈ ગયો, પણ તને આવી આવી તને કોને બનાવી કે છે. ત્યારે હીરા જવાબ આપે છે કે જ્યાં તમે ત્યાં આપીને વાત બતાવી નાખીને ઝટપટ થાળી બેસી દીધી. પણ મનીભાઈને કાંઈ સમજાયું નહીં, એ બહુ વિચારમાં પડી ગયો. વિચારમાં ને વિચારમાં એને ભાગોળીથી લીધેલા બીડી બાકસ કાઢ્યાને જેવો દિવસ અને પેટાવા ગયો, હીરા એના હાથ પર ઝાપટ મારીને કહ્યું, રાખો હવે શોભતા નથી, મહાત્માના માણસ તેને આવું કરો છો કે છે, સાધુ સજ્જનોનો સંગ લઈને આવ્યા છો ને તમે બીડી સિગરેટ પીવો છો. પત્નીના હાથને પહેરવેલી ઝાપટ ખાઈને મણીભાઈ ચોકી ઉઠ્યો. જીરાવાની તૈયારીમાં તો ત્યાં સામસામે નજરો મળીને બંને હસી પડ્યા અને કલામ જિંદાબાદ. સારો પાછો તો ને પતિ પત્નીનો. ચલો આમાં ખાસ પ્રશ્ન મહાત્માના માણસના શિક્ષકની યથાર્થતા તમારે મોઢે કરી નાખવાનું, બરાબર. શબ્દાર્થ લખવાના, સ્વાધ્યાય લખવાનું, ટૂંકા પ્રશ્નો તૈયાર કરવાના, બરાબર ને. જય હિન્દ, જય ભારત.